નમસ્કાર મિત્રો હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ ટેકનોબમાં આજે હું વાત કરીશ ઓનપેજ એસીઓના ચેકલિસ્ટ વિશે કે જેમાં મેં ટોટલ છવ્વીસ પોઈન્ટ આવરી લીધા છે મારા જે પાંચ વર્ષના અનુભવ પ્રમાણે મેં એક એવું પ્લેલિસ્ટ બનાવ્યું છે કે જેને મેં ઓનપેજ એસીઓનું ચેકલિસ્ટ એવું નામ આપ્યું છે અને એ ચેકલિસ્ટ એવું છે કે જો એ ચેકલિસ્ટની મદદથી જો તમે પણ તમારી વેબસાઇટ ઓપ્ટિમાઇઝ કરો તો તમારે ઓલ ઓવર એસીઓ કરવાની જરૂર નથી ખાલી ઓન ઓનપેજેસીઓના આ છવ્વીસ પોઈન્ટ તમારી વેબસાઇટ પર ચેન્જીસ કરી નાખો એટલે તમારી વેબસાઇટ ત્યાંથી પણ ગ્રો કરશે તમારા ક્યુ ટ્રેન્ક થશે તમારું જે ટ્રાફિક છે એ ઓર્ગેનિક ટ્રાફિક તમારી વેબસાઇટ પર આવતું થઈ જશે આ જે છવ્વીસ પોઈન્ટ છે એમાંથી ટોટલ બાવીસ વિડીયો મેં ઓલરેડી બનાવી ચૂકો છું બાવીસ વિડીયો મેં અપલોડ પણ કરી દીધા છે તો તમે મારી ચેનલ પર ઓન ઓનપેજેસીઓ ચેકલિસ્ટ થિયરી બેઝ આ પ્લે લિસ્ટ તમે જોઈ શકો છો જેની યુઆરએલ મેં ઉપર આ એક દેખાય છે ત્યાં મેં મૂકી દીધી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મેં એની લિંક મૂકી દીધી છે તો ત્યાંથી તમે આખું પ્લે લિસ્ટ જોઈ શકો અને બધા વિડીયો મેં સ્ટેપ બાય સ્ટેપ બનાવ્યા છે જો બધા વિડીયો એકમાં કમ્બાઇન કરું તો ત્રણથી ચાર કલાક જેવો કન્ટેન્ટ બની જાય પણ એ થોડું બોરિંગ થઈ જશે એટલે મેં વન બાય વન બધા સ્ટેપ આવરી લીધા અને અત્યારે હું તેવીસમાં વિડીયો બનાવું છું જેમાં હું વાત કરવાનું છું કે તમે કઈ રીતે તમારી વેબસાઇટમાં જે સોશિયલ મીડિયા શેરિંગના બટન છે એ મૂકો જેથી તમને ફાયદો થાય અને અત્યાર સુધીના જે મેં વિડીયો બનાવ્યા છે એની પ્લે લિસ્ટ જે છે આખું લિસ્ટ એ પ્લે લિસ્ટ હું તમને જણાવી દઉં કે જેમાં ટાઇટલ ટેગ વન ટેગ પછી એસીઓ ફ્રેન્ડલી યુઆરએલ મેટા ડિસ્ક્રિપ્શન મેટા કીવર્ડ સબ એડિંગ એચ વનથી લઈને એચ સિક્સ સુધીના તમામ ટેગ અલ્ટરટેગ પછી કીવર્ડ પ્લેસમેન્ટ કીવર્ડ સ્ટફિંગ શું છે પછી સ્પામ સ્કોર કઈ રીતે તમે રિમૂવ કરી શકો તમે યુઆઈયુએક્સ પર કઈ રીતે કામ કરો જેથી કરીને તમારું ઓનપીજુ ઇમ્પ્રૂવ થાય અને તમારું ઓર્ગેનિક ટ્રાફિક જે જનરેટ થવું જોઈએ થાય પછી છે ઇન્ટરનલ લિંક એક્સટર્નલ લિંક એલએસઆઈ કીવર્ડ પછી નેસેસરી ઇમેજ ઓપ્ટિમાઇઝેશન વિડીયો ઓપ્ટિમાઇઝેશન કોલ ટુ એક્શન બટન સ્કીમા માર્કઅપ પછી રીચ સ્નેપેટ ક્રા તમારી વેબસાઇટ ક્રાઉલિંગમાં છે કે નહીં એ ને ઇન્ડેક્સેબલ એના પર પણ મેં એક ઓલરેડી વિડીયો બનાવ્યો છે પછી કીવર્ડને ટાર્ગેટ કઈ રીતે કરવા પ્લેસમેન્ટ કઈ રીતે કરાવવા સાથે કેનોનિકલ ટેગ પછી સર્ચ ઇન્ટેન તમારું શું છે સર્ચ એન્જિન પર તમે કઈ રીતે ઇન્ડેક્સિંગ કરાવીને ની મદદ મદદથી તમારી વેબસાઇટને તમે ગ્રો કરાવી શકો પછી અઢારમો વિડીયો છે ઓન જે વોઇસ સર્ચ છે વોઇસ સર્ચમાં તમે કઈ રીતે આગળ આવી શકો છો પછી ટાઇટલ મોડિફિકેશન છે ઇમેજ પછી કન્ટેન્ટ કઈ રીતનું લખવું ઇન્ટ્રોડક્શન કઈ રીતનું હોવું જોઈએ બોડી પાર્ટ કઈ રીતનું હોવું જોઈએ કન્ક્લુઝન કઈ રીતનું હોવું જોઈએ એની સાથે તમે કઈ રીતે રિલેવન્ટ કન્ટેન્ટ ક્વોલિટી જે છે એને જાળવો અને પછીનો આ 23મો વિડિયો એટલે બાવીસમો વિડીયોમાં મેં બાવીસમાં વિડીયો સુધીનું આ લિસ્ટ મેં તમને કીધું અને અત્યારે ત્રીજો ત્રેવીસમો વિડીયો છે આની પછી ચોવીસમો 25મો અને 26મો એમ ટોટલ છવ્વીસ વિડીયો છે ઓલરેડી બાવીસ વિડિયો મેં અપલોડ કરી દીધા છે અને આ જે વિડીયો જેના પર છે એના પર આપણે મારી કોમ્પ્યુટર સ્ક્રીન પર જઈને ચર્ચા કરીએ કે જ્યાં સોશિયલ મીડિયાના જે બટન છે શેરિંગ બટન એ મૂકવાથી ઓનપે જેમાં શું ફાયદો થાય અને વેબસાઇટ પર શું ફાયદો થાય તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન પર જઈએ તો મિત્રો આપણે આવી ગયા છે આપણી કોમ્પ્યુટર સ્ક્રીન પર સારો કન્ટેન્ટ શેર થવાની શક્યતા વધુ છે અને આવશ્યકતા પણ છે આ દિવસ અને આ યુગમાં જ્યાં લગભગ દરેક જગ્યાએ સોશિયલ મીડિયાનો વ્યાપકપણે ઉપયોગ થાય છે ત્યારે માહિતી તરત જ શેર કરવામાં આવે છે કે ગમે એ વસ્તુ જ્યારે આપણે સારી વસ્તુ જોઈએ છે કન્ટેન્ટ હોય કે વિડીયો હોય કે ઇમેજ હોય તો જો આપણને સારી લાગે તો આપણે એને તરત બીજે બીજા લોકો સાથે ફ્રેન્ડ સાથે શેર કરીએ છીએ જો તમે તમારા પેજ પર સોશિયલ મીડિયા શેરિંગ બટનનો ઉમ ઉમેરો છો એટલે કે જે આ બટન છે સોશિયલ મીડિયા શેરિંગના એ તમારા વેબપેજ પર તમે ઉમેરો છો તો તે બહુવિધ પ્લેટફોર્મ્સ પર સરળતાથી વિતરિત થઈ જાય છે અને તમે વધુ ટ્રાફિક અને બ્રાન્ડ ઓળખ મેળવી શકો છો તે સર્ચ એન્જિનને સંકેત પણ મોકલશે કે તમારો કન્ટેન્ટ સારો છે એટલે કે કોઈપણ વ્યક્તિ જો તમારા વેબ પેજ પર આવે અને સોશિયલ મીડિયાના બટનને ક્લિક કરે અને કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તમારો કન્ટેન્ટ શેર કરે તો એ બીજી વાર એના સર્ચ જે ગૂગલનું સર્ચ એન્જિન છે એમાં ઇન્ડેક્સિંગ પણ થશે અને ક્રાઉલિંગ પણ થશે એટલે જેટલા લોકો તમારો કન્ટેન્ટ શેર કરે છે વધુને વધુ લોકો જો કન્ટેન્ટ શેર કરે છે તો જેટલી વાર કન્ટેન્ટ શેર થશે એટલી વાર તમારો કન્ટેન્ટ ક્રાઉલિંગ અને ઇન્ડેક્સિંગ થશે અને એટલું તમને ઓર્ગેનિક ટ્રાફિક પણ મળશે અને તમારા જે કીવર્ડ છે કન્ટેન્ટની અંદર જે તમારા કીવર્ડ છે એ પણ રેન્કિંગમાં આવી જશે તો સોશિયલ શેરિંગના બટનથી તમે ટ્રાફિક અને કીવર્ડ રેન્કિંગ કરાવી શકો છો સોશિયલ શેરિંગ બટન ઉમેરવાથી યુઝરનો અનુભવ સુધારવામાં મદદ મળે છે જો તમારા વિઝિટર્સ તમારા બ્લોગ પોસ્ટને શેર કરવા માગે છે તો આ સુવિધા હોવાને કારણે તેઓ તેમના અલગ અલગ એકાઉન્ટ્સમાં શેર કરશે તેની શક્યતા વધી જાય છે એમ એટલે કે તમારા જે વેબપેજ છે એમાં જેટલા વધારે બટન હશે સોશિયલ મીડિયાના સોશિયલ મીડિયા શેરિંગના એટલું તમારા માટે વધારે સારું અને જેટલા યુઝર પાસે જેટલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ હશે વધુને વધુ એટલા સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં એ વધુને વધુ લોકો સુધી શેર કરશે અને જે સર્ચ એન્જિનના બોટ છે જેમાં સ ગૂગલ હોય બિંગ હોય યાહુ હોય કે યાન્ડેક્સ હોય કોઈપણ સર્ચ એન્જિનના બોટ જે છે એ વધુને વધુ વાર તમારો જે કન્ટેન્ટ છે એ ક્રાઉલ કરશે અને ઇન્ડેક્સિંગ કરશે અને આને તમે બીજી રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો એ કઈ રીતે એનો આખો પ્રેક્ટિકલ વિડીયો મેં ઓનપે જેઓ ચેકલિસ્ટના જે પ્લે પ્રેક્ટિકલ પ્લેલિસ્ટ છે એમાં મેં ઓલરેડી બનાવીને મૂક્યો છે તો તમે બંને પ્લેલિસ્ટ જોઈ શકો છો ઓનપે જેઓ થિયરી બેઝ અને ઓન ઓનપેજેશીઓ પ્રેક્ટિકલ બેઝ દરેક વસ્તુ મેં પ્રેક્ટિકલમાં પણ બતાવી છે અને થિયરી બેઝ કોન્સેપ્ટ ક્લિયર કરવા પણ આ રીતે બતાવ્યું છે તમે ઉપર આ એકન છે ત્યાંથી તમે આ બંને પ્લે લિસ્ટ જોઈ શકો છો ઓનપે જેસીઓ અને ઓફ ઓફપેજ એશીઓની અને મારા જે જો તમે અહીંયા સુધી વિડીયો જોઈ લીધો છે તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગેમો હશે અને મારા વધુને વધુ વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવવાનું ના ચૂકતા જેથી કરીને મારી દરેક નવી અપડેટ તમને મળતી રહે આની પછીનો જે વિડીયો છે ચોવીસ નંબરનો વિડીયો કે જેમાં હું તમને એ વસ્તુ કહીશ કે ઓનપે એસીઓમાં તમે બીજી કઈ વસ્તુ એવી છે ઓનપે એસીઓની જેમાં સ્કીમા માર્કઅપ છે કે સ્પીડ ઓપ્ટિમાઇઝેશન છે ઘણા લોકો સ્પીડ ઓપ્ટિમાઇઝેશનમાં અટવાઈ જાય છે અને સ્પીડ ઓપ્ટિમાઇઝેશનના લીધે એમનો જે સ્કોર હોવો જોઈએ જે એલએસઆઈ સ્કોર છે કે સીએલએસ સ્કોર છે એ ડાઉન રહે છે અને વેબસાઇટનું ઓનપેદેશીઓ તો સારું હોય છે પણ પે સ્પીડના લીધે ક્યાંક ને ક્યાંક એને ઓર્ગેનિક ટ્રાફિક જે મળવું જોઈએ એ નથી મળતું અને બાઉન્સ રેટ વધારે હોય છે તો આના ઉપર આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું કે આને કઈ રીતે આઉટ કરવું થેન્ક યુ સો મચ અહીંયા સુધી વિડીયો જોવા માટે